ને મિત્રો, મજામાં. તમે જાણો છો કે પીએસઆઈ વાયરલેસ ની જે હમણાં પરીક્ષા લેવાની, એમાં જે મેથ્સમાં જે પૂછાયેલું છે મિત્રો, એકદમ સહેલું છે અને ઘણા બધા દાખલાઓ તો આપણે કરી જ લીધા છે, પણ મજા આવે એવા છે. જેમ કે અહીંયા પૂછાણું છે કે 8 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંકિત કરી શકાય એ ચોરસનું ક્ષેત્રફળ. મિત્રો, તમને અગાઉ મેં કીધું હતું કે આવા જ્યારે પૂછાતા હોય ત્યારે એકદમ ઇઝી છે, અને એની અંદર તમને ફટ દઈને જવાબ આપી શકશો. તમને 2 સેકન્ડ થશે, કારણ કે અહીંયા 8 સેમી લખ્યું છે એટલે તમે તરત વિચારશો કે આઠ કે ઓકે, ચાલો જવાબ 168. તમે કહો સર એ કેવી રીતે? સાવ સહેલું. તમને કીધું છે કે જ્યારે આવું કંઈક કીધું હોય ને ત્યારે આનો વર્ગ કરો ને ડબલ કરો, 88 64, 64 ના ડબલ લીવા જવાબ. મિત્ર, સિમ્પલ છે. તમે ખાલી એક લોજિકલી હું તમને વાત કરી દઉં એટલે તમને સમજાઈ જશે કે દાખલા તરીકે 8 સેમી ત્રિજ્યાવાળું આ એક વર્તુળ છે, બરાબર? અને એમાં આપણે ચોરસની વાત છે, બરાબર? એક આપણે આ ચોરસ દોરેલો હોય અંદર અંદરની સાઈડમાં, અને આના તમને ક્ષેત્રફળની વાત કરી છે. ઓકે, જો હું લોજિકલી સમજાવું છું, હું તો સૂત્રમાં તો આ તમને સમજાઈ ગયું કે આનો વર્ગ કરવાનો, બરાબર? આર ત્રિજ્યા હોય, બરાબર, તો આર નો વર્ગ કરવાનો, બરાબર? અને પછી શું કરવાનું? તો કે ભાઈ એને તમારે 2 વડે ગુણી નાખવાના છે, બસ આટલો જવાબ, બરાબર? આ રીતે મળી જાય. પણ એ કેવી રીતે? એમ તો આ ચોરસની વાત છે કે આનું ક્ષેત્રફળ શોધવાનું હોય ને તો એની ત્રિજ્યાના વર્ગનો ડબલ કરી નાખો. હવે મેં કીધું ને કે આપણે સ્માર્ટ વર્ક તો કરવું જ પડે. તમે વિચારો કે ધારો કે આ ચોરસ છે એટલે તમને એ પણ ખબર છે કે આ છે એનો વિકર્ણ થાય, બરાબર? પણ આપણને ખાલી એટલું કહીએ છે કે અહીંયા બરોબર થોડુંક આમ લંબચોરસ જેવું દેખાય છે. પણ મિત્રો, તમને એ ખબર છે કે આટલો ભાગ છે આર છે, આ ભાગ પણ કેટલો છે? આર છે. તમે જુઓ છો આ જે પોર્શન છે એવો જ આ પોર્શન છે કે નહીં? હવે આ પોર્શન એટલે આમ છે, બરાબર? આમ છે. અને આ પોર્શન એટલે આમ છે, જુઓ જો આ ચોરસ થયો કે નહીં, બરાબર? એ જ રીતે ધારો કે આ છે એની આ પટ્ટી છે, આને આ બાજુ લઈને આમ કરો તો ચોરસ થાય કે નહીં? હવે તમને કહો છે આર છે એટલે આર વર્ગ છે, એટલે આ આર વર્ગ, આ આર વર્ગ, એટલે 2 આર વર્ગ આ જવાબ. તો મિત્રો, મસ્તું, તમને મજા આવે એવું. પણ હવે દાખલા તરીકે તમને કોઈ પૂછે કે અહીંયા 10 છે તો તમે શું કરશો? 10 નો વર્ગ 100, એટલે અહીંયા જવાબ આવે છે 200 સેમી સ્ક્વેર. અહીંયા ધારો કે 5 લખ્યા છે, પછી પછી 25 2 50, 50 સેમી વર્ગ, તો આ સીધે સીધું આવડી જશે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, બીજો પ્રશ્ન છે, 5 સેમી ત્રિજ્યા ધરાવતા, આ ક્ષેત્રફળ ઘનફળના જો બધે પૂછાય છે, વર્તુળની પરિમિતિ, પરિમિતિ બોલો કે પરિઘ, એટલે કે એમની જે કિનારી છે, બરાબર? આ કિનારીના માપની વાત છે. તમને એ તો કીધું છે કે 5 સેમી છે, બરાબર? આ કેન્દ્ર હોય તો આ ત્રિજ્યા 5 સેમી છે, અને અહીંથી અહીં સુધીનો જે માપ, બરાબર, એ જે માપને આપણે 2πr કહીએ છીએ. હવે તમને આર એટલે કેટલા આપી દીધા છે? 5, એટલે 5 × 2 = 10π. હવે પાય એટલે 22/7 છે, પણ તમને ખબર છે પાઈની એક બીજી કિંમત પણ છે, શું છે? 3.14. હવે તમે વિચારો છો કે આ પાઈની જગ્યાએ તમે 3.14 મૂકો છો અને 10 સાથેનો ગુણાકાર છે તો 1 પોઈન્ટ છે આમ ખસી જાય, તો સીધે સીધો તમે કહેશો સર 31.4 છે એ જવાબ છે. તો બિલકુલ સાચો છે. તો આવો સહેલું પણ પૂછાયેલું છે, અને હજી એક છે જરા જોઈ લઈએ. મિત્રો, આ પણ ક્ષેત્રફળ ઘનફળનો દાખલો પૂછ્યો છે અને બહુ મસ્ત છે, ખાલી સૂત્ર આધારિત. અને તમને લોકો જાણો છો કે સૂત્ર કેમ યાદ રાખવા, એનો સરસ મજાના પ્લેલિસ્ટ ની અંદર જોઈ લેજો. સૂત્ર પાકા કરો તો સાવ સહેલા છે. તમને યાદ પણ છે કે ગોળો આવે, બરાબર, તો ગોળો એટલે પૃથ્વીનો ગોળો કે દડો કે એવો આકાર, અને એની જે સપાટી છે એનું સૂત્ર તમને ખબર છે, 4πr² એટલે ક્ષેત્રફળ આપે, ત્રિજ્યા પૂછે, ત્રિજ્યા આપે, ક્ષેત્રફળ પૂછે, આ બસ આટલું જ હોય. એટલે કે આ આખે આખો એ છે કે એરિયા છે 4πr². હવે ક્ષેત્રફળ તમને 616 આપ્યું છે, તો સ્વાભાવિક છે કે તમે 616 આપ્યું હોય તો સીધે સીધો તમને જવાબ એમ ખબર જ હશે, જો તમે વારંવાર ગણ્યા હશે તો. અધરવાઇઝ કંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈ કે શું આવશે. જુઓ જે આ 4π એટલે ખબર છે 22/7, r² જે શોધવાનું છે એ તમને આપી દીધું છે 616. તો હવે તો તમારે આર વર્ગ આ બાજુ ભલે રહ્યા, 7 ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં, 4 છે એ ગુણાકારમાં છે ભાગાકારમાં, 22 છે ગુણાકારમાં છે ભાગાકારમાં, બરાબર? તો r² ભલે રહ્યું, તમારે સામે જ છે 616. ચાલો આ ગુણ્યા 7 થઈ જશે, આ 4 છે નીચે આવી જશે, 22 છે પણ નીચે આવી જશે. તો હવે તમને ખબર જ છે છેદ ઉડાડવાનો છે 22, આ જો 11 વડે હશે જ, 6 ને 6 = 12, એમાંથી 1 જાય એટલે કે 11, તો તમને ખબર છે 12 અને 1 નો ડિફરન્સ છે 11, એમ તો કા સમાન હોય અને કા ડિફરન્સ છે 11 22 33 એવું હોય, જે 11 ની અવિભાજ્ય, સોરી વિભાજ્યની ચાવી,
તો 11 માટેની વિભાજનની ચાવી એ રીતે જોયું તો તમને ખબર પડી જાય કે છેદ ઉડશે. તો 11 2 22, 11 50 55, અને 6 વધશે 66, એટલે 11 6 બરાબર. હજી ઉડશે 28, હજી ઉડશે 7 4 28, એટલે કે 7 × 7. મિત્રો ખબર પડી ગયા, 8 × 8 એટલે 7 × 7, એટલે કે R = 7. અથવા 37 37 49 કરો તો R² = 49, તો R = √49, અને એ પણ કેટલા આવશે 7. તો જવાબ મેં તમને કહ્યું તેમ જ. પણ હવે તો આ તો વારંવાર ગણતા હોય, 7 આવે તો ખબર પડી જાય 616 જ છે, તો પછી આવું કઈ ગણવું જ ન પડે. તો મિત્રો મજા આવી. તો મિત્રો આ પીએસઆઈ વાયરલેસમાં આવા બધા પૂછાણા હતા, તલાટીમાં પૂછાય, કોન્સ્ટેબલમાં પછી ગમે ત્યાં પૂછાય. સૂત્ર તમને આવડતું હશે, 4πr² ક્યારે, જ્યારે ગોળાના ક્ષેત્રફળની વાત હોય ત્યારે. પણ મિત્રો આ કેમ પાકા કરવા, તો પ્લેલિસ્ટની અંદર અને ક્ષેત્રફળ ઘનફળનું સૂત્ર બસ એ છે, એ વિભાગમાં તમે બધા નાના નાના વિડીયો છે જોઈ લેજો. અને હા, કોમેન્ટ્સની રાહ સાથે, અને હા વિડીયો હવે આવતા રહેશે, મોજથી ખાલી કામ કરતા રહો, ડાયરામાં આવતા રહો, ડીએસટી કરતા રહો, અને યસ મોજ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો, કોમેન્ટ લખજો.